તો જય માતાજી દોસ્તો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં આવશો. અને આજે હું વાત કરવાનો છું કે મારામાં ફોનની અંદર એક કોમેન્ટ આવી યુટ્યુબમાં કે તમારે કેટલા વીઘા જમીન છે, તમે શું કરો છો અને કઈ રીતે તમે વાવો છો અને શું કરો છો, એ બધો પ્રશ્ન પૂછ્યા એણે. હવે એ વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યા તો આપણે એની ઉપર, મેં કીધું ચાલો એની ઉપર આપણે વિડીયો બનાવી. તો પહેલા નંબરની વાત એ કે ભાઈ, મારે પોતાની જમીન નથી, હું પણ એક ગરીબ માણસ જ છું. અને હું કોઈ છે ને ભાઈ, હું મજૂરી કામ કરું છું. મજૂરી કામ એટલે આ જે વાવું છું ને, આ બધું છે ને, એ બધું મારે ભાગ્યું છે. ભાગ્યમાં તમને ખબર હોય કે ભાઈ, જેટલું પણ આમાં આ 20 વીઘાનું છે, તો 20 વીઘામાં જે પણ હું કાંઈ કામ કરું ને, એમાંથી માનો કે જે 3 ભાગ પડે, 3 ભાગમાંથી 2 ભાગ એ લોકોના, ને મહેનતનો જે ભાગ હોય ને, મજૂરી કામ જે આપણે આમાં મહેનત કરી હોય ને, એનો 3જો ભાગ આપણને મળે. 2 ભાગ એના, 1 ભાગ આપણો. એવી રીતના આપણે આમાં મહેનત કરું છું. અને ભાઈ, હું મજૂર માણસ જ છું, મારી પાસે કોઈ કે તમારી પાસે ઘરની જમીન, તો મારી પાસે ઘરની જમીન નથી ભાઈ. હું ભાગ્યું રાખું છું અને ભાડે રહું છું, હું કોઈ કરોડપતિ નથી. અને કોઈ પણ જાતનું કોઈ એવું મનમાં વેમ ન રાખતા કે ભાઈ આની પાસે પૈસા હોય એટલે આ કરે. હું એક એન્ડ્રોઇડ મોબાઈલમાંથી એમાંથી ને હું લોગ ઉતારું છું, અને મારી પાસે કોઈ પણ જાતનો કાંઈ પાછળ ટેકો નથી. હું 10 ધોરણ જ ભણ્યો હતો ભાઈ. આ તો એ ભાઈએ પ્રશ્ન પૂછ્યો એટલે મારે એની ઉપર મારે વિડીયો બનાવ્યો મેં, કે ભાઈ તમારે લેંગ્વેજ ઉપર એમ લાગે છે કે ભાઈ તમે ભણેલા હોય, પણ નહીં, 10 સુધી ભણ્યો હતો, 10માની પરીક્ષા દઈને. અને ઘરની પરિસ્થિતિ થોડીક વીક હતી, પરિસ્થિતિ વીક એટલે કે મંદવાળ ને કોઈ નતો, કાંઈ પાછળમાં કે બેકગ્રાઉન્ડમાં કાંઈ ને, મજૂરી સિવાય કોઈ ધંધો નહોતો. પછી પપ્પા એક્સપાયર થઈ ગયા, એટલે પપ્પા પાછા રહ્યા, ત્યાર પછીથી તો મારે મજૂરી કામ અને માથે લેણું થઈ ગયું થોડુંક. પપ્પાને કેન્સર હતું અને એના દવાને બધું એ ખર્ચો ને બધું કર્યું, તો ત્યાર પછી શું છે કે મારી ઉપર બહુ બોજો થઈ ગયો હતો, 2-3 લાખનો બોજો થઈ ગયો હતો. તો એને અત્યારે શું છે, આ મહેનત કરીને, જે આમાં મહેનત કરી એમાં 2 ભાગ સેટ લઈ જાય, 1 ભાગ મારી પાસે આવે. તો હવે એમાંથી હું ધીમે ધીમે કરી અને હું મારું લેણું કાઢવાનો છું. અને મેં કીધું ભાઈ, આ તો સાઈડમાં શું છે કે ભાઈ, બ્લોગિંગમાં તો શું છે કે આપણને પહેલેથી મને ઇન્ટરેસ્ટ છે કે ભાઈ બ્લોગ ઉતારવા ને આમાં મહેનત કરું. સોશિયલ મીડિયાનો મને પહેલેથી ઇન્ટરેસ્ટ છે, અને અમારા મિત્રોએ ઘણાએ કીધું ભાઈ તને વિડીયો બનાવતા ફાવે છે, તો તું ભાઈ કર એમ. મને ઘરેથી પણ સારો સપોર્ટ છે, એવું નથી, મારા મમ્મીને, મારા વાઈફનો, મારા છોકરાનો, મારા મેરેજ થઈ ગયા છે, એટલે એનો સપોર્ટ પણ ખૂબ સારો છે. અને એને હિસાબે જ મેં આ ચાલુ કર્યું છે, સમજ્યા તમે. અને હું ત્યાં મહેનત કરું છું, એવું નથી કે હું અમારા ગામની અંદર છું. હું અહીંયા ભાડે રહું છું, 1000 રૂપિયા ભાડું ભરું છું. હું તમને મકાનનો પણ લોક બતાવે, હું કોઈ કરોડપતિ નથી ભાઈ, કે લખપતિ નથી, કે મારે હું ટકનું લઈને ટકનું ખાઉં છું, એટલે એવું નથી. તો સપોર્ટ કરજો, અને તમારા સપોર્ટની મારે ફૂલ જરૂર છે, કે ભાઈ સબસ્ક્રાઈબર કરજો. અને આપણે કોઈને, હું બધાને હરખા સમજું છું, મારા મનમાં કોઈ એવું ન, પણ જેને પણ ભાઈ એમ લાગે કે ભાઈ આ ભાઈને સપોર્ટ કરવો છે, તો પ્લીઝ સપોર્ટ કરો. અને આવું છે તો મારે પોતાની જમીન નથી, ભાઈનો પ્રશ્નનો સોલ્વ હું કરું છું, અને ઘરની પરિસ્થિતિ થોડેક વીક હોવાને કારણે ભાઈ હું ઝાઝો ભણી નથી શક્યો, 10 સુધી જ ભણ્યો છું. અને પછી હીરાનો ધંધો કર્યો, ને હીરાનો ધંધો મેકીને અને ડાયરેક્ટ હું આમાં ચડી ગયો, એટલે એવું નથી ભાઈ. તો આવું જ છે, બીજું કાંઈ નથી, મારી બેકગ્રાઉન્ડમાં બીજું કાંઈ નથી ભાઈ, હું મેં મજૂરી કામ જ કરું છું. અને આ રીતનું હતું, આ મારી પોતાની જમીન નથી ભાઈ, હું આવી રીતના મજૂરી કામ કરીને અને એમાં વ્લોગ બનાવું છું, ને એમાં એમાંથી પાછું આમાં મૂકું છું. એટલે સપોર્ટ કરતા રહેજો ભાઈઓ બહેનો, અને આવી જ રીતે મારે સાથ દેજો ને સપોર્ટ કરજો. મિત્રો શેર કરો, બનતી કોશિશ વિડીયો શેર કરો. બાકી મારી પાછળ એવું નથી કોઈ કે ભાઈ કેમેરો છે, આ જે કોઈ વસ્તુ નથી મારી પાસે, હું આમાં એક એન્ડ્રોઇડ ફોનમાં જ આ વિડીયો બનાવું છું. અને તમારા બધાને સપોર્ટને લીધે હું આગળ વધું છું અને વધતો રહીશ. જો આવો નવો સપોર્ટ રહે તો હું ખૂબ આગળ વધીશ, મને એટલો ગર્વ છે. તો સપોર્ટ કરતા રહેજો. ચાલો જય માતાજી. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને, લાઈક કરજો, શેર કરજો. ચાલો જય માતાજી, જય હિન્દ, જય ભારત.